તાજેતરમાં શંકરાચાર્યની વિરોધમાં કપિલ મિશ્રા નામના યુવકે ફેસબુક અને ટ્વિટર પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈ ડીસામાં કાર્યરત હિન્દુ હિત રક્ષક સમિતિમાં રોષ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મમાં શંકરાચાર્યએ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને સનાતન ધર્મમાં શંકરાચાર્ય પ્રત્યે અતૂટ આસ્થા પણ છે. ત્યારે કપિલ મિશ્રાએ તાજેતરમાં ફેસબુક અને ટ્વિટર પર કરેલી પોસ્ટ મુજબ શંકરાચાર્ય રામ મંદિરના નિર્માણમાં રોડા નાખે છે અને તે સોનિયા ગાંધીની કઠપૂતળી છે. આવી પોસ્ટને લઈ ડીસામાં હિન્દુ હિત રક્ષક સમિતિમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે હિન્દુ હિત રક્ષક સમિતિના સદસ્યોએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક પહોંચી શંકરાચાર્યની વિરુદ્ધમાં આવી પોસ્ટ કરનાર કપિલ મિશ્રા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિતમાં માંગ કરી છે. ગઈકાલે રામ જન્મભૂમિના શિલાન્યાસનો આખો કાર્યક્રમ થયો. આ રામ જન્મભૂમિ માટે કરીને અયોધ્યા કોર્ટથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધીનો જે કેસ ચાલ્યો એ કેસમાં મુખ્ય જાણે પેરવી કરી છે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી છે અને એમના વકીલ પી એન મિશ્રા દ્વારા જે વસ્તુઓ પ્રમાણિત થઈ અને એમના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે રૂબરૂ હાજર રહીને કોર્ટમાં જે વસ્તુને પ્રમાણો આપ્યા કે રામ જન્મભૂમિ આ જ જગ્યાએ હતી, માત્ર એના આધારે નામદાર કોર્ટે સ્વીકાર્યું કે રામ જન્મભૂમિ આ જ જગ્યાએ છે એ સાબિત કરનાર શંકરાચાર્ય અને એમના શિષ્યો છે. એવા જગદગુરુ શંકરાચાર્ય જેમના એકમાત્ર પ્રમાણોના આધારે સાબિત થઈ ચૂક્યું કે આ જગ્યાએ રામ જન્મભૂમિ છે. અને જ્યારે રામ જન્મભૂમિનો શિલાન્યાસની વાત આવી ત્યારે શંકરાચાર્યએ એવું કીધું કે 5 ઓગસ્ટે મુહૂર્ત નથી અને સ્વાભાવિક રીતે આપ સૌ જાણો છો કે એ દિવસે મુહૂર્ત નથી અને ક મુહૂર્ત કહેવાય. આવા ક મુહૂર્તમાં રામ જન્મભૂમિનો શિલાન્યાસ કરવા માટે જ્યારે વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે ત્યારે સ્વતંત્રતાના અધિકાર મુજબ એમણે કહ્યું કે આ મુહૂર્ત નથી. એમણે પોતાનો અભિપ્રાય આપ્યો, તમારે મુહૂર્ત કરવું છે તો અલગ વાત છે, બાકી નથી એ એમણે સ્પષ્ટતા કરી. અને માત્ર એટલા માત્રથી આખું ભાજપનું આઈટી સેલ અને ધર્મ વિરોધી તત્વો એ બધા જ તૂટી પડ્યા અને શંકરાચાર્યના માટે ગંદી ભાષા, ગાલીગલોચ અને નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરી ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, સોશિયલ મીડિયાના બધા જ વસ્તુઓને આવરી લઈને એમણે ખૂબ જ ટીકા ટિપ્પણીઓ કરી. એમાંથી ભાજપના એક વર્તમાન નેતા કપિલ મિશ્રા, જે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીમાં હતા અને મોદી સાહેબને ખૂબ ગાળો દઈ ચૂક્યા છે, એમણે શંકરાચાર્ય માટે ઘટિયા ભાષાનો પ્રયોગ કરીને બાવા, સાધુ, લેભાગુ, ઢોંગી, પચાઈ પાડનાર, પીઠ પચાઈ પાડનાર, મસ્જિદ બનાવવા માગતા હતા, ખ્રિશ્ચનોથી ભળી ગયા, મુસલમાનોથી, આવી ગમે તેમ બેફામ આક્ષેપો કરીને, દંગ ધડા વગરના આક્ષેપો કર્યા છે. એ કપિલ મિશ્રા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, કેમ કે અમારા બધા સનાતની હિન્દુઓના જગદગુરુ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે તો એને જો પાઠ ભણાવવામાં ન આવે તો એ યોગ્ય નથી. અને માટે શંકરાચાર્યના માટે બેહુદી ટિપ્પણી કરનાર કપિલ મિશ્રાની વિરુદ્ધમાં આજે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવ્યા હતા.